વડોદરાના અનગઢ ગામના યુવકની હત્યા. યુવતી સાથેના પ્રેમ સંબંધના કારણે થઈ હત્યા. આણંદના ભાટિયાપુરા ગામના વતની હતો સંજય પરમાર. શિવાની અને સંજય હતા એક જ ગામના વતની. શિવાનીનો સંજય સાથે બંધાયો હતો પ્રેમ સંબંધ. પ્રેમિકા શિવાનીના લગ્ન અનગઢના રાજુ સાથે થયા હતા લગ્ન. દોઢ વર્ષ પહેલા યુવતીના થયા હતા લગ્ન. અવારનવાર ફોન પર થતી હતી પ્રેમી સાથે વાર્તાલાપ. આ મામલે પતિરાજ જાણ થતા પ્રેમી સંજયને બોલાવ્યો હતો અનગઢ. પતિરાજુએ પ્રેમી સંજયને માથામાં માર્યા હતા લાકડાના સપાટા. પ્રેમિકા શિવનીએ પ્રેમી સંજયને પીવડાવી હતી જંતુનાશક દવા. માથામાં ગંભીર ઇજાના કારણે પ્રેમી સંજય ઘટનાસ્થળે થયું હતું મોત. નંદેસરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક સંજયનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપી. નંદેસરી પોલીસે કરી પ્રેમિકા અને પતિની ધરપકડ. નંદેશ્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી. નઝીર શેખ સાથે સલીમ મુલતાની, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા. ગામે સંજયભાઈ નાવ તેમના કુટુંબી ભાઈ ધર્મેન્દ્ર સાથે આવેલા. ધર્મેન્દ્રભાઈએ ગાડી દૂર ઊભી રાખી સંજયને રાજુભાઈના ઘરે મોકલેલો. રાજુભાઈના ઘરે જતા સંજયને રાજુભાઈએ માથાના ભાગે લાકડાના દંડાથી ફટકા મારેલા અને શિવાની બહેને નીંદવાનું જે ઘાસ આવે છે એમાં જંતુનાશક દવા જે છાંટવાની હોય છે એ દવા પીવડાવી દીધેલી. અડધો કલાક સુધી સંજયભાઈ પરત નહીં આવતા ધર્મેન્દ્રએ રોડ પરથી ફોન કરીને સંજયને પૂછતા સંજયભાઈએ કહેલું કે મને લેવા આવો, જેથી ધર્મેન્દ્રભાઈ તેઓને લેવા ગયેલા. લઈને આવતી વખતે સંજયભાઈથી ચાલી પણ નહોતું શકાતું ને લથડિયા ખાતા હતા, જેથી તેઓને ગાડી પર બેસાડી અનગઢ ગામના તળાવના કિનારે સુધી લઈ આવેલા અને ત્યાં સંજયભાઈ બેભાન જેવા થઈ ગયેલા. તેમના સંબંધી ચિરાગભાઈને બોલાવી ને 108 બોલાવી ગોત્રી હોસ્પિટલ લઈ ગયેલા, જ્યાં સંજયભાઈને ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલ છે. આ બનાવ બાબતે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ઇટીકો કલમ 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગામના આરોપીઓ પણ પોલીસે હસ્તગત કરેલ છે. હાલ COVID-19ની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેઓની વિધિસર ધરપકડ કરવામાં આવશે. આ ગુનાના કામે વપરાયેલ હથિયારો પણ પોલીસે રિકવર કરી લીધેલ છે. થેન્ક યુ સર.